એફઆઈ બીકોમ સેમેસ્ટર 2 ફાઇનાન્શિયલ અકાઉન્ટ એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે પહેલું ચેપ્ટર ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબો એમાં આગળના વિડિયો લેક્ચરમાં આપણે 11 દાખલા જોઈ ગયા બરાબર. હવે આપણે દાખલા નંબર 12 જોઈએ અને આ ચેપ્ટરનો એટલે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબનો છેલ્લો દાખલો જોઈએ બરાબર. આ 12 દાખલા કરીશું એટલે લગભગ બધા જ હવાલા સહિત આપણે આ ચેપ્ટરમાં બધું જ, પાઘડીનો હવાલો છે, પછી ભાગીદાર છે એના બદલે ઇક્વિટી શેર અને ડિબેન્ચર્સ કઈ રીતે લઈ જશે એવા બધા મુદ્દા છે એ આપણે જોઈ ગયા બરાબર. શરૂઆત કરીએ દાખલા નંબર 12ની રકમ બરાબર, અને આ ચેપ્ટર છે એ દાખલા નંબર 12 સાથે પૂરું કરીશું. દાખલા નંબર 12ની રકમ જોઈએ. જય, વિજય અને અજય 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2016 ના રોજ તેમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. પાકું સરવૈયું આપે છે આપણને મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. મૂડી દેવા બાજુ આપે છે મૂડી, એમાં જયની મૂડી આપે છે 1,25,000, વિજયની મૂડી આપે છે 95,000, અજયની મૂડી આપે છે 90,000 બરાબર. ત્રણે ત્રણની મૂડીનો ટોટલ 12ની કોલમમાં આપે છે 3,10,000. એના પછી આપે છે નફા નુકસાન ખાતું 25,000. એના પછી સામાન્ય અનામત આપે છે 30,000. એના પછી આપે છે પ્રોવિડન્ટ ફંડ 40,000. એના પછી આપે છે જઈની 12% લોન 45,000. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ 25,000. એના પછી લેણદારો 50,000. પછી ઘસારા ભંડોળ આપે છે. ઘસારા ભંડોળમાં આપે છે જમીન મકાન 30,000, પ્લાન્ટ યંત્રો 35,000, ફર્નિચર આપે છે 5,000. ત્રણેયનો ટોટલ આઉટર કોલમમાં 70,000 આપે છે. એના પછી હવે મિલકત લેણા બાજુ જોઈએ. પાઘડી 25,000, જમીન મકાન 1,50,000, પ્લાન્ટ અને યંત્રો 2,10,000, ફર્નિચર 35,000, રોકાણો 30,000, સ્ટોક 75,000, દેવાદારો 55,000. અંદરની કોલમમાંથી ધાલખા દનામત બાદ કરેલી છે 2,000, એટલે 12ની કોલમમાં ટોટલ થશે 53,000. રોકડ અને બેંક સિલક 17,000. બંને બાજુનો ટોટલ આપે છે 5,95,000, 5,95,000. આગળ આપણને આપે છે રકમ. એમાં એવું કહે છે કે તારીખ 1 એપ્રિલ 2016ના રોજ ભાગીદારી પેઢીનું જય વિજય લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. કંપનીએ રોકાણો અને રોકડ સિવાયની તમામ મિલકતો લીધી બરાબર. રોકાણો અને રોકડ છે એ સિવાયની બધી જ મિલકતો છે કંપની લઈ લે છે. આ હેતુ માટે મિલકતોનું પુનઃમૂલ્યાંકન નીચે પ્રમાણે કર્યું. એમાં પહેલા હવાલામાં આપે છે અ, જમીન અને મકાનની કિંમત 1,75,000 સુધી વધારવી, એટલે 1,75,000 આપણે રાખવાની થશે. અને પાકા સરવૈયામાં જમીન મકાન આપણને આપી છે 1,50,000, હવે આપણે રાખવાની થશે 1,75,000. પછી ફર્નિચરની કિંમત 25,000 રાખવામાં આવી, નવી કિંમત આપી છે, નવી કિંમત ધ્યાનમાં લેવાનું. એના પછી સ્ટોકની કિંમત 5,000 વધારવી. સ્ટોક આપ્યો છે કેટલો, તો કે 75,000. હવે 5,000 વધારવી એટલે 75,000 + 5,000 80,000 થશે. પછી ડ કહે છે દેવાદારો પર 10% લેખે ધાલખા દનામતની જોગવાઈ રાખવી. અને ઈ કહે છે અન્ય મિલકતો ચોપડે દર્શાવેલ કિંમતે લેવાની છે બરાબર. બાકીની જે મિલકતો છે એને ચોપડે દર્શાવેલ કિંમતે લેવાનું છે. હવે ખાસ ધ્યાન રાખવાનું, જો આપણને મિલકતોની જે નવી કિંમત આપી છે એ ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ ત્યારે નવી મિલકતો ધ્યાનમાં લઈશું, નવી કિંમત છે ધ્યાનમાં લઈશું બરાબર. પણ ચોપડા કિંમતે જે મિલકતો લેવાની છે તો ચોપડા કિંમતે મિલકત લેવાની થાય એટલે પાકા સરવૈયામાં આપી છે બરાબર. તો જોવાનું કે અહીંયા પાકા સરવૈયામાં જે મિલકત આપી છે ચોપડા કિંમતે લેવાનું હોય તો એની સામે જે એનું ઘસારા ભંડોળ હોય તો એ ઘસારા ભંડોળ બાદ કરી લેવાનું થાય બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. એના પછી બીજો હવાલો કહે છે પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નંબરથી બમણી આંકવામાં આવી. દર વર્ષે 5,000 અનામત ખાતે લઈ ગયા પછી છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 20,000, 40,000 અને 30,000 હતો બરાબર. બીજો હવાલો શું કહે છે, તો કે પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આંકવામાં આવી. દર વર્ષે 5,000 અનામત ખાતે લઈ ગયા પછી છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 20,000, 40,000 અને 30,000 હતો. પછી ત્રીજો હવાલો કહે છે જયની લોન સિવાયના તમામ દેવા પણ કંપનીએ લઈ લીધા અને જયની લોન કંપનીના 16% ડિબેન્ચર્સ આપી ચૂકવી દેવાની છે
બરાબર. ત્રીજો હવાલો એવું કહે છે કે જયની લોન સિવાયના તમામ દેવા પણ કંપનીએ લઈ લીધા. જયની લોન કંપનીના 16% ડિબેન્ચર્સ આપી ચૂકવી દેવાની છે. આના ઉપર ફોકસ કરી લીધું છે બરાબર. હવે આપણે ચોથો હવાલો જોઈએ. ચોથો હવાલો આપણને એવું કહે છે, રોકાણો રૂપિયા 25,000માં વિજયે લઈ લીધા. બરાબર, રોકાણો છે એ 25,000માં વિજય લઈ જાય છે. પછી પાંચમો હવાલો છે, વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 થયો જે અજયે ચૂકવ્યો. બરાબર. એના પછી છઠ્ઠો હવાલો એવું કહે છે કે ખરીદ કિંમત પેટે કંપનીએ રૂપિયા 100નો એક એવા 300 ઇક્વિટી શેર રૂપિયા 125ના ભાવે આપ્યા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. બરાબર. છેલ્લો હવાલો શું કહે છે, તો કે ખરીદ કિંમત પેટે કંપનીએ રૂપિયા 100નો એક એવા 300 ઇક્વિટી શેર રૂપિયા 125ના ભાવે આપ્યા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. ભાગીદારોએ કંપની તરફથી મળેલ શેરો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા. પેઢીના ચોપડામાં જરૂરી ખાતા તૈયાર કરો. બરાબર. આપણે પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવાના છે. આપી દઈએ જરૂરી ખાતામાં. સૌથી પહેલા આપણે આપીશું માલ મિલકત નિકાલ ખાતું. બરાબર. સૌથી પહેલાં ખાતું આપીશું આપણે માલ મિલકત નિકાલ ખાતું, વિગત રકમ વિગત રકમ. બરાબર. એના પછી આપીશું આપણે મૂડી ખાતા, વિગત જય વિજય અજય, વિગત જય વિજય અને અજય, ઉધાર અને જમા એ રીતે. એના પછી આપણે આપીશું રોકડ અને બેંક ખાતું, વિગત રકમ વિગત રકમ. બરાબર. એના પછી નવી કંપની જય વિજય લિમિટેડનું ખાતું, વિગત રકમ વિગત રકમ. એના પછી આપી દઈશું આપણે જય વિજય લિમિટેડના શેરનું ખાતું. બરાબર. વિગત રકમ વિગત અને રકમ. એના પછી ખાતું આપીશું આપણે જય વિજય લિમિટેડના 16% ડિબેન્ચરનું ખાતું, કારણ કે લોનની સામે ડિબેન્ચર આપવાના છે એટલે ડિબેન્ચરનું ખાતું પણ બનાવવું પડશે. બરાબર. જય વિજય લિમિટેડના 16% ડિબેન્ચરનું ખાતું. અને એના પછી છેલ્લું ખાતું બનાવીશું આપણે જયની 12% લોનનું ખાતું. બરાબર. એ ખાતું બનાવવું જરૂરી છે. તો ખાતામાં પહેલાં તો આપણે બધામાં બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા એવું લખી નાખશું. બરાબર. હવે આપણે જય લિમિટેડની જે 12% લોનનું ખાતું છે, બરાબર, આઈપી કઈ બાજુ હોય, તો કે જમા બાજુ આઈપી હોય, મૂડી અને દેવા બાજુ. તો આપણે બાકી આગળ લાવ્યા જમા બાજુ લખવાની થશે. બરાબર. જયની 12% લોનનું ખાતું છે એમાં જમા બાજુ મારે લખવું પડે બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયાની બાકી લાવે છે, તો કે 45,000ની. બરાબર. એના પછી રોકડ અને બેંકના ખાતામાં આપણે ઉધાર બાજુ લખવું પડશે. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખવું પડશે બાકી આગળ લાવ્યા. કેટલી લાવે છે, તો કે 17,000ની રોકડ. બરાબર. એના પછી આપણે ભાગીદારોના જે મૂડી ખાતા છે એમાં આપણે જમા બાજુ આપવી પડશે બાકી આગળ લાવ્યા. જય કેટલી મૂડી લાવે છે, તો કે 1,25,000. વિજય કેટલી છે, તો કે 95,000. અને અજયની કેટલી છે, તો કે 90,000. બરાબર. આ બધા એમાં બાકી આગળ લાવ્યા એવું આપણે લખી નાખ્યું. બરાબર. હવે આપણે વર્કિંગ નોટ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે પાઘડી માટેની ગણતરી કરવાની થશે. તો આપી દઈએ આપણે વર્કિંગ નોટ નંબર 1, પાઘડી. બરાબર. ત્યાં આપણને પાઘડી કઈ રીતે લેવાની કીધી છે, તો કે 3 વર્ષનો નફો લેવાનો કીધો છે આપણને. બરાબર. એમાં એવું કીધું છે કે પેઢીની પાઘડીની કિંમત છે એ છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આંકવામાં આવી, અને દર વર્ષે રૂપિયા 5,000 અનામત ખાતે લઈ ગયા પછી છેલ્લા 3 વર્ષનો નફો આપણે અનુક્રમે 20,000, 40,000 અને 30,000 હતો. બરાબર. તો આપણે સરેરાશ નફાથી બમણો લેવાનું થશે. એટલે સૌથી પહેલાં તો આપણે પાઘડી માટે સરેરાશ નફો ગોતવો પડશે. બરાબર. એમાં નફો પ્લસ આપણે જે સામાન્ય અનામત છે એ પ્લસ કરવી પડશે, કારણ કે દર વર્ષે લઈ જાય છે અને છેદમાં વર્ષ. બરાબર. તો પહેલા વર્ષનો નફો કેટલો છે, તો કે 20,000. 20,000 પ્લસ 5,000 અનામત લઈ જાય છે. બરાબર. પ્લસ બીજા વર્ષનો નફો કેટલો છે, તો કે 40,000. 40,000માંથી આપણે 5,000નો નફો પ્લસ કરવો પડશે. બરાબર. પ્લસ ત્રીજા વર્ષનો નફો કેટલો છે, તો કે 30,000. 30,000માં આપણે 5,000નો નફો એડ કરવો પડશે. બરાબર. આજુ બધામાં 5,000, અહીંયા 5,000 અને 5,000, એ
सामान्य अनामत खाते लई गया पछी छे बराबर, छेदमां केटला वर्ष छे तो के 3 वर्ष। 25,000 20+5+40+5+30+5 એટલે 1,05,000 ભાગ્યા 3 બરાબર, એટલે આપણને મળશે 35,000। 1,05,000 ભાગ્યા 3 બરાબર એટલે 35,000 મળશે સરેરાશ નફો। હવે આપણે પાઘડી જોઈએ છે કઈ રીતે, તો કે સરેરાશ નફો ગુણ્યા 2 વર્ષ બરાબર, એટલે 35,000 ગુણ્યા 2 એટલે આપણને પાઘડી મળશે 70,000 રૂપિયાની નવી પાઘડી બરાબર। કેટલી થશે તો કે 70,000 રૂપિયાની પાઘડી થશે। હવે આપણે વર્કિંગ નોટ નંબર 2ની ગણતરી કરીએ બરાબર, આપી દઈએ વર્કિંગ નોટ નંબર 2 ચોખ્ખી મિલકત, જ્યાં કુલ મિલકતો માઇનસ કુલ દેવા, નીચે હેડિંગ આપીએ કુલ મિલકતો બરાબર, બધા હવાલા છે એમાંથી બધી મિલકતો લેતા જઈએ। પહેલો હવાલો આપણને આપે છે કે જમીન મકાન માટે એવું કીધું છે કે જમીન મકાન માટે કેટલા લેવાના છે, તો કે જમીન મકાન માટે આપણે લેવાના છે 1,75,000। જો પહેલો હવાલો અ કહે છે કે જમીન અને મકાનની કિંમત 1,75,000 સુધી વધારવી બરાબર, તો જમીન મકાન 1,75,000 લઈ લેવાના થશે બરાબર। એના પછી બીજું લેવું પડશે ફર્નિચર, ફર્નિચરની કિંમત આપણને બમાં આપે છે કેટલી, તો કે 25,000 આંકવામાં આવી। એના પછી ત્રીજું કહે છે કે સ્ટોકની કિંમત 5,000થી વધારવી બરાબર, એટલે સ્ટોક પાકા સરવૈયામાં આપ્યો છે આપણને 75,000, 5,000થી વધારવાની કીધી એટલે 5,000 વધારી દેશું તો આપણને કેટલા મળશે 80,000 બરાબર। ચોથું આપણે નવી જે પાઘડી આવી એ લઈ લઈશું, નવી પાઘડીની કિંમત કેટલી આવી, તો કે 70,000 બરાબર। એના પછી પાંચમી કઈ લઈ લઈશું, તો કે દેવાદારો માટે કીધું છે, જો દેવાદારો પર 10% લેખે ધાલખાદ અનામત રાખવા, તો દેવાદારો છે કેટલાના, તો કે 55,000 બરાબર, એના ઉપર 10% ધાલખાદ અનામત, 55,000ના 10% એટલે 5,500 બરાબર, આપણને દેવાદારો મળશે 49,500ના બરાબર। એના પછી જોઈએ છઠ્ઠી મિલકત આપણે કઈ લેવાની થશે, તો કે છઠ્ઠી મિલકત લેવાની થશે પ્લાન્ટ, પાકા સરવૈયામાં જોવાનું કે હવે આપણને એવું કીધું છે કે અન્ય મિલકતો ચોપડેદર્શી કિંમતે લેવાની, તો પાકા સરવૈયામાં જોવાય અન્ય મિલકતો કઈ બાકી રહી ગઈ, તો કે જમીન મકાન આવી ગઈ, પ્લાન્ટ અને યંત્ર 2,10,000ના આપ્યા છે, 2,10,000 બરાબર, ચોપડે કિંમત છે એટલે આપણે ઘસારા ભંડોળ બાદ કરવું પડશે, પ્લાન્ટ અને યંત્રનું ઘસારા ભંડોળ આપ્યું છે આપણને 35,000 બરાબર, આ સિવાય હવે કાંઈ નથી, તો આપણને મળશે 1,75,000। ટોટલ કરીએ કુલ મિલકતો મળે આપણને બરાબર, કુલ મિલકત 1,75,000, 25,000, 80,000, 70,000, 49,500 અને 1,75,000 બરાબર, એટલે આપણને મળશે 5,74,500, આ કુલ મિલકતો થઈ ગઈ બરાબર। હવે એમાંથી બાદ આપણે કુલ દેવા કરવા પડશે, આપી દઈએ બાદ કુલ દેવા, કુલ દેવા એમાં પહેલું દેવું લઈ લઈશું બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓડી બરાબર કેટલાની છે, તો કે 25,000ની। એના પછી બીજું લઈ લઈશું લેણદારો, લેણદારો કેટલાના છે, તો કે 50,000ના। એના પછી ત્રીજું લઈ લઈશું પ્રોવિડન્ટ ફંડ બરાબર કેટલા, તો કે 40,000ના। જયેશની લોન આવશે નહીં કારણ કે, હા જયની લોન આવશે નહીં કારણ કે એના બદલે આપણે શું આપવાના છે ડિબેન્ચર, એટલે કુલ દેવાનો ટોટલ કરીએ 25,000+50,000+40,000 ટોટલ થશે 1,15,000 બરાબર। કુલ મિલકતો 5,74,500, કુલ દેવા 1,15,000, 5,74,500માંથી 1,15,000 બાદ કરીએ એટલે આપણને મળશે
4,59,500 બરાબર. આ આપણી ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત થઈ ગઈ. શું કામ ખરીદ કિંમત એ થઈ ગઈ? તો કે બાકીની રોકડ રકમ કીધું છે એટલે બરાબર. આ આપણી વર્કિંગ નોટ નંબર 2, 4,59,500. એના પછી આપણે આપી દઈએ આપણી વર્કિંગ નોટ નંબર 3 બરાબર. વર્કિંગ નોટ નંબર 3 અવેજની ગણતરી અને બાકીની રોકડ રકમની ગણતરી કરવી પડશે બરાબર. બાકીની રોકડ રકમ એમાં કુલ ખરીદ કિંમત કેટલી છે? તો કે 4,59,500. એમાંથી બાદ કુલ અવેજ બરાબર. એમાંથી જો છેલ્લો હવાલો આપણને કહે છે, છઠ્ઠો, કે ખરીદ કિંમત પેટે કંપનીએ રૂપિયા 100 એક એવા 300 ઇક્વિટી શેર 125ના ભાવે આપ્યા બરાબર. એટલે ઇક્વિટી શેર મૂડીનું 300 ઇક્વિટી શેર 125ના ભાવે એટલે થાય 3,75,000. એના પછી આપણને હવાલો ત્રીજો એવું કહે છે કે જયની લોન સિવાયના તમામ દેવા કંપનીએ લઈ લીધા અને જયની લોન કંપનીના 16% ડિબેન્ચર આપી ચૂકવી દેવાની છે બરાબર. તો જયની લોન એ કંપની આપે છે ને, તો 45,000ની જયની લોન છે આપી દઈએ. જયની લોન સામે ડિબેન્ચર આપે છે બરાબર. જયની લોન કેટલાની છે? તો કે 45,000ની. આ સિવાય હવે કાંઈ અવેજ આવશે નહીં. એટલે 4,59,500માંથી 3,75,000 અને 45,000 બાદ કરીએ બરાબર. 4,59,500 - 3,75,000 - 45,000 એટલે બાકીની રોકડ આપણને મળશે 39,500 રૂપિયા. એ થઈ ગઈ બાકીની રોકડ બરાબર. એટલે અવેજમાં 3 વસ્તુ મળશે. એક ઇક્વિટી શેર મૂડીનો હવે 3,75,000, જયની લોન સામે ડિબેન્ચર 45,000ના અને બાકીની રોકડ રકમ 49,500ની બરાબર. હવે આપણે આ ખાતામાં આની ખતવણી કરી દઈએ બરાબર. જેમ આપણે ગણતરી કરીએ છીએ એમ કે માલ મિલકત નિકાલ ખાતામાં જેમ આપણે આમ નોંધ આપીએ છીએ એમ જ પહેલી આમ નોંધ એવી કરીએ છીએ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધારતે જે તે મિલકતો ખાતે બરાબર. તો પાકા સરવૈયાની બધી જ મિલકતો લઈ લેવાની થશે. તો લઈ લઈએ, પહેલું લઈ લઈએ પાઘડી. માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ આ બધા લખવાના થશે 25,000. એના પછી જમીન મકાન બરાબર 1,50,000. એના પછી પ્લાન્ટ યંત્રો 2,10,000. હવે જો પ્લાન્ટ યંત્ર અહીંયા લઈ લીધું 2,10,000 બરાબર. જમીન મકાન એ આપણે 1,50,000 આ જૂની કિંમત આપણે નોંધીએ છીએ. તો સામે એનું ઘસારા ભંડોળ જમા બાજુ લખવાનું થશે જ્યારે દેવાની આપણે ગણતરી કરીએ ત્યારે. એના પછી ફર્નિચર છે 35,000નું. એના પછી રોકાણો 30,000ના. એના પછી સ્ટોક કેટલાનો? તો કે 75,000નો. એના પછી દેવાદારો. હવે જો આગળના દાખલામાં આપણે દેવાદારો હતા એ ધાલખા દનામત બાદના લઈ લીધા, આ દાખલામાં આપણે અહીંયા લખીશું કુલ અને સામે એની ધાલખા. બે રીતે તમે કરી શકો. આગળનો આપણે 11મો દાખલો કર્યો એ રીતે પણ કરી શકો અને 12મા દાખલામાં પણ કરી શકો આ રીતે બરાબર. દેવાદારો કેટલા છે? તો કે કુલ 55,000ના છે બરાબર. સામે હવે આપણે એની ધાલખા દનામત લખીશું બરાબર. હવે પહેલી આમનોંધ થઈ ગઈ પૂરી. હવે બીજી આમનોંધ શું કરીએ? તો કે જે તે દેવા જવાબદારી ખાતે ઉધારતે માલ મિલકત નિકાલ ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ આપણે ડાયરેક્ટ પહેલાં તો ધાલખા દનામત લેવી પડશે બરાબર. ધાલખા દનામત કેટલી છે? તો કે 2,000. જો આ ખાસ ધ્યાન રાખવું, અહીંયા કુલ લખેલી છે 55,000 અને એમાંથી 2,000 આપણે બાદ કરીને અહીંયા તમે દેવાદારો છે એ 53,000ના લખી શકો બરાબર. આગળના દાખલામાં આપણે એ રીતે કર્યું હતું પણ આ રીતે દાખલો કરી શકો અને આગળની રીતે દાખલા નંબર 11 પણ તમે કરી શકો. ધાલખા દનામત 2,000 અહીંયા લખી દીધું. હવે આપણે ઘસારા ભંડોળ પણ લખવું પડશે બરાબર. શું કામ? તો કે આપણે જે મિલકતોને માંડી વાળીએ છીએ ચોપડા કિંમતે માંડી વાળીને એની સામે અહીંયા ઘસારા ભંડોળ છે એટલે. તો એમાં જમીન મકાન ડાયરેક્ટ 12ની કોલમમાં જ લખી શકાય 30,000
પ્લાન્ટ યંત્ર 35,000, ફર્નિચર બરાબર 5,000, અને એના પછીના જે કંઈ દેવા છે એ દેવામાં છે પ્રોવિડન્ટ ફંડ કેટલાનું છે તો કે 40,000, એના પછી બીઓડી બેંક ઓફ ડ્રાફ્ટ છે 25,000, અને લેણદારો છે 50,000. બરાબર, આ બીજી આમનોંધ પણ પૂરી થઈ ગઈ. એના પછી આપણને ત્રીજી આમનોંધ એની કરીએ છીએ કે કાંઈ અનામતો હોય ભાગીદારોના મૂડી ખાતે જઈને માંડી વાળીએ છીએ. તો અનામતમાં બે છે, એક તો નફા નુકસાન ખાતું આપેલું છે 25,000 ને બીજું આપ્યું છે સામાન્ય અનામત 30,000. તો બેયને ભાગીદારોના મૂડી વચ્ચે વેચી દેવાના થશે. પ્રમાણ છે 5:3:2 બરાબર. તો વેચી દઈએ, ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ આપવું પડશે. સૌથી પહેલાં તો આપણે નફા નુકસાન ખાતું આપી દઈશું. બરાબર, નફા નુકસાન ખાતું એને આપી દઈશું આપણે 5:3:2. બરાબર, 25,000 ને 5:3:2 વેચીએ એટલે અહીંયા થશે 12,500. જયના મૂડી ખાતે, વિજયના મૂડી ખાતે થશે 7,500, અને અજયના મૂડી ખાતે થશે 5,000. બરાબર, આમનું શું થાય, ભાગીદારોના મૂડી ખાતું જો અહીંયા જમા આવ્યું એટલે નફા નુકસાન ખાતે ઉધાર 25,000, તે ભાગીદારોના મૂડી ખાતે, એમાં જયના મૂડી ખાતે 12,500, વિજયમાં 7,500 અને અજયમાં 5,000. એવી જ રીતે આપણે સામાન્ય અનામત આપી દઈશું. બરાબર, 5:3:2 તો સામાન્ય અનામત 30,000 છે અને વેચી દઈએ તો જયના મૂડી ખાતે 15,000, વિજયના મૂડી ખાતે 9,000 અને અજયના મૂડી ખાતે 6,000. બરાબર, આ આપણે ભાગીદારો વચ્ચે વેચી દીધા. હવે આપણે ચોથી આમનોંધ શેની કરીએ છીએ તો કે ખરીદ કિંમત માટેની આમનોંધ. તો ખરીદ કિંમત માટેની આમનોંધ શું કરવાની થશે તો કે ખરીદ કિંમત આપણને 4,59,500 મળી વર્કિંગ નોટમાંથી. તો એની પહેલાં તો આમનોંધ આપણે એ કરવાની થશે કે નવી કંપની જય વિજય લિમિટેડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તો નવી કંપનીનું ખાતું આપણે જય વિજય લિમિટેડનું ખાતું બનાવ્યું છે. બરાબર, નવી કંપની જય વિજય લિમિટેડ ખાતે આપણે ઉધાર બાજુ લખવું પડે માલ મિલકત નિકાલ ખાતે કૌંસમાં ખરીદ કિંમત. બરાબર, 4,59,500 અને માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ આપી દઈએ, ત્યાં લખીએ નવી કંપની જય વિજય લિમિટેડ ખાતે. બરાબર, કૌંસમાં ખરીદ કિંમત 4,59,500. બરાબર, અને હવે આની આમનોંધ આપણે શું કરીશું તો કે 4,59,500માં હવે જે અવેજ આપીએ છીએ એના માટેની આમનોંધ કરીશું. તો એના માટેની આમનોંધ શું થાય તો કે જય વિજય લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર 3,75,000, પછી જય વિજય લિમિટેડના ડિબેન્ચર ખાતે ઉધાર 45,000, અને રોકડ અને બેંક ખાતે 39,500 તે નવી કંપની જય વિજય લિમિટેડ ખાતે. બરાબર, આમનોંધ એ રીતની કરવાની થશે. તો આમનોંધ આપી દઈએ, પહેલાં તો જો આપણે જય વિજય લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું બનાવ્યું છે. બરાબર, તો જય વિજય લિમિટેડના શેરનું ખાતામાં આપણે આપી દઈએ, ત્યાં લખીએ જય વિજય લિમિટેડ ખાતે ખરીદ કિંમતનો અવેજ કેટલાનો આપે છે 3,75,000. એ જ રીતે આપણે રોકડ આપે છે ને, બરાબર, તો રોકડમાં આપી દેવું પડશે, ન્યાય લખવું પડશે જય વિજય લિમિટેડ ખાતે કૌંસમાં આપીશું ખરીદ કિંમતનો અવેજ કેટલાનો આપે છે અવેજ 39,500. જો વર્કિંગ નોટમાંથી બાકીની રોકડ રકમ આપણે ગોઈતી અને 16% ડિબેન્ચર એ આપે છે તો ડિબેન્ચરમાં આપણે ઉધાર બાજુ લખવું પડશે, ન્યાય લખવું પડે જય વિજય લિમિટેડ ખાતે કેટલાના આપે છે તો કે જયની લોન સામે 45,000 આપે છે, ન્યાય લખીશું ખરીદ કિંમતનો અવેજ. બરાબર, આ બધા ઉધાર થયા. હવે આપણે નવી કંપની જય વિજય લિમિટેડનું ખાતું બનાવ્યું છે એમાં જમા બાજુ આપવાની થયા. તો જમા બાજુ આપવાના થાય તો ત્રણે ત્રણ ઉધારના નામ લખવા પડે. બરાબર, ન્યા લખીએ જય વિજય લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 3,75,000. બરાબર, પછી 16% ડિબેન્ચર ખાતે કેટલા તો કે 45,000, અને રોકડ બેંક ખાતે કેટલા તો કે 39,500.
બરાબર. અહીંયા જો જય વિજય લિમિટેડનું ખાતું થઈ જાય પૂરું. ટેલ ઉધાર બાજુ 4,59,500 છે, એટલો ટોટલ 3,75,045,000 અને 39,500 એટલે 4,59,500. આ થઈ ગયું ટેલી, બરાબર. હવે આપણને જય વિજય લિમિટેડનું એવું કીધું છે કે જયની લોન સિવાયના તમામ દેવા કંપનીએ લઈ લીધા અને જયની લોન કંપનીના 100% ડિબેન્ચર આપી ચૂકવી દેવાની છે, બરાબર. તો ડિબેન્ચરની ચૂકવી દેવાની છે તો એના માટે આપણે આમનોંધ આપીશું. જો આમનોંધ શું થશે તો કે પહેલાં તો આપણે જય વિજય લિમિટેડના 16% ડિબેન્ચરની બદલે આપણે જય વિજય લિમિટેડમાં 45,000ની લોનની સામે ડિબેન્ચર આપ્યા, બરાબર. અને જયની 12% લોનનું ખાતું એ આપણે બનાવ્યું છે. તો આપણે આમ નોંધ આપવાની થશે કે જય વિજય કંપનીના 16% ડિબેન્ચર, જયની 12% લોનનું ખાતાનું બાકી કેવી હોય અત્યાર સુધી, તો કે જમા. હવે આપણે એને માંડી વાળવાની થશે તો ઉધાર કરવી પડશે. તો આમ નોંધ શું થશે તો કે જયની 12% લોન ખાતે ઉધાર, બરાબર, તે જય વિજય કંપનીના 16% ડિબેન્ચર ખાતે. એટલે આને ને અહીંયા આપણે બે અસર આપવી પડશે. અહીંયા અસર આપી દઈએ જયની 12% લોનના ખાતામાં જય વિજય કંપનીના 16% ડિબેન્ચર ખાતે. કેટલાના આપે છે ડિબેન્ચર? તો કે 45,000. અને આની બીજી અસર આપી દઈએ જય વિજય લિમિટેડના 16% ડિબેન્ચરના ખાતામાં જમા બાજુ. ત્યાં લખીએ જયની 12% લોન ખાતે, કૌંસમાં આપણે લખીશું ચૂકવ્યા, બરાબર. કેટલા ચૂકવ્યા છે? તો કે 45,000. એટલે આ ખાતું પણ પૂરું. 45,000 ઉધાર અને 45,000 જમા, બરાબર. જય વિજય લિમિટેડના 16% ડિબેન્ચરનું ખાતું ટેલી. અને આ બાજુ પણ શું થાય છે? તો કે ટેલી થઈ જાય છે. ઉધારે 45,000 અને જમા પણ 45,000, બરાબર. ટેલી, બરાબર. હવે આપણે બાકીના હવાલા જોઈએ, બરાબર. બાકીના હવાલામાં જો પહેલો હવાલો છે એ આવી ગયો, બરાબર. બીજો પેઢીવાળો છે એ આવી ગયો. જયની લોન સિવાયના તમામ દેવાવાળો એ આવી ગયો. રોકાણો છે એ 25,000માં વિજયે લઈ લીધા. તો રોકાણો માટે આમનો શું થશે? વિજય લઈ જાય છે તો વિજયના મૂડી ખાતે ઉધાર 25,000, તે આપણે શું આપીશું? માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. તો મૂડી ખાતામાં સૌથી પહેલાં તો ઉધાર બાજુ આપણે આપી દઈશું. ત્યાં લખીએ માલ મિલકત નિકાલ ખાતે, કૌંસમાં રોકાણો. કોણ લઈ જાય છે રોકાણો? તો કે વિજય લઈ જાય છે. તો વિજયના મૂડીમાં લખશું 25,000, જય ને અજયની મૂડીમાં ડેશ. આની બીજી અસર આપી દઈએ આપણે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ, બરાબર. ત્યાં લખીશું વિજયના મૂડી ખાતે, કૌંસમાં રોકાણો. કેટલાના રોકાણો છે? તો કે 25,000ના, બરાબર. એના પછી પાંચમો હવાલો કહે છે વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 થયો જે અજયે ચૂકવો. તો આમનો શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે અજયના મૂડી ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખીશું, ત્યાં લખીશું અજયના મૂડી ખાતે, કૌંસમાં આપી દઈએ વિસર્જન ખર્ચ. કેટલાનું વિસર્જન ખર્ચ છે? તો કે 5,000નું. અને આની બીજી અસર આપણે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ આપવું પડશે. ત્યાં લખવું પડશે માલ મિલકત નિકાલ ખાતે, કૌંસમાં વિસર્જન ખર્ચ, બરાબર. કોણ લઈ જાય છે? તો કે અજય. તો જય વિજયમાં ડેશ અને અજયમાં લખવાના થશે આપણે 5,000, બરાબર. હવે આના સિવાયના બાકીના કાંઈ હવાલા રહેતા નથી, બરાબર. બાકીના હવાલા ન રહે તો આપણે જો જય વિજય લિમિટેડના શેરનું ખાતું બનાવ્યું છે, બરાબર. એને આપણે નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચી દેવાના થશે, બરાબર. અને ભાગીદારોનું પ્રમાણ પણ આપણને આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે 5:3:2, બરાબર. 3,75,000 છે એ ભાગીદારો વચ્ચે આપણે વેચી દેવાનું થાય નફા નુકસાનના પ્રમાણમાં 5:3:2. તો આપી દઈએ આપણે અહીંયા જયના મૂડી ખાતે, કૌંસમાં આપીએ 3,75,000 ગુણ્યા 5/10, એટલે મળશે જયના મૂડી ખાતે આપણને 1,87,500, બરાબર. પછી બીજો ભાગીદાર છે આપણો વિજય, વિજયના મૂડી ખાતે 3,75,000
ગુણ્યા 3/10 એટલે વિજયને આપવા પડશે 1,12,500 અને ત્રીજું અજયના મૂડી ખાતે, બરાબર. અજયની મૂડી થાય 3,75,000 ગુણ્યા 2/10 એટલે અજયની મૂડી થશે 75,000, બરાબર. હવે અહીંયા જય વિજય લિમિટેડના ઇક્વિટી શેર છે એનું ખાતું થઈ જશે ટેલી 3,75,000, 3,75,000, બરાબર. હવે આ થઈ ગયું ટેલી. આને ભાગીદારોના મૂડી વચ્ચે આપણે અસર આપવી પડશે, તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવું પડશે, બરાબર. ત્યાં લખવું પડે ઉધાર બાજુ જય વિજય લિમિટેડના ઇક્વિટી શેર ખાતે, એમાં જયની મૂડી ખાતે લખવું પડશે 1,87,500, વિજયની મૂડી ખાતે લખવું પડશે 1,12,500 અને અજયના મૂડી ખાતે લખવા પડશે 75,000, બરાબર. હવે આના સિવાય એકે હવાલા બાકી નથી, તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ. સૌથી પહેલું ખાતું કરીએ માલ મિલકત નિકાલ ખાતું, બરાબર. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો ટોટલ કરીએ 2,000, 30,000, 35,000, 5,000, 40,000, 25,000, 50,000, 4,59,500 અને 25,000 ટોટલ કરીએ એટલે આપણને મળે 6,71,500. એટલો ટોટલ મારે ઉધાર બાજુ રાખવો પડે 6,71,500. 6,71,500માંથી ઉધાર બધી જ વિગતો બાદ કરીએ 25,000, 1,50,000, 2,10,000, 35,000, 30,000, 75,000, 55,000 અને 5,000 એટલે આપણને મળે 86,500. આ નફો થઈ ગયો, નફો ભાગીદારોના મૂડી ખાતે, બરાબર. એમાં જય, પછી બીજો ભાગીદાર આવશે વિજય અને ત્રીજો આવશે અજય, બરાબર. 86,500 આપણે 5:3:2 વેચવાના થાય તો જયની મૂડી ખાતે આવશે 43,250, વિજયની મૂડી ખાતે આવશે 25,950 અને અજયના મૂડી ખાતે આવશે 17,300. ત્રણેયનો ટોટલ કરીએ એટલે 86,500 થઈ જાય. હવે આને ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાના થશે, તો ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈએ, ત્યાં લખીશું માલ મિલકત નિકાલ ખાતે કૌંસમાં નફો. જયના મૂડી ખાતે લખીશું આપણે 43,250, વિજયના મૂડી ખાતે લખીશું 25,950 અને અજયના મૂડી ખાતે લખીશું 17,300. હવે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ, બરાબર. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો જમા બાજુનો ટોટલ વધારે આવશે 1,25,000, 12,500, 15,000 અને 43,250 એટલે આપણને મળશે 1,95,750. એટલો ટોટલ અહીંયા રાખવો પડશે ઉધાર બાજુ 1,95,750. 1,95,750માંથી આપણે 1,87,500 બાદ કરીએ એટલે તફાવત વચ્ચે 8,250, બરાબર. ત્યાં ઉધાર બાજુ લખવું પડે રોકડ બેંક, અહીંયા લખવું પડે ચૂકવાશે. હવે ચૂકવાશે એટલે રોકડમાં જ્યારે આની અસર આપી દઈશું ત્યારે પહેલાં ભાગીદારોના ખાતા આપણે બંધ જ કરી દઈએ, બરાબર. એના પછી હવે વિજયનું ખાતું બંધ કરીએ તો વિજયમાં વધારે આવશે 25,000 + 1,12,500 ટોટલ કરવાનો થશે એટલે આપણને મળશે 1,37,500. એટલો જ અહીંયા રાખવો પડશે 1,37,500. 1,37,500માંથી 95,000, 75,000, 9,000 અને 25,950 બાદ કરીએ એટલે 50 રૂપિયાની ઘટ બતાવશે, બરાબર. રોકડ બેંક ખાતે ત્યાં લાવશે 50 રૂપિયા વિજય લાવશે, બરાબર. આ આપણે રોકડમાં જ્યારે અસર આપી દઈએ ત્યારે. એવી જ રીતે આપણે અજયનું મૂડી ખાતું બંધ કરીએ તો જમા સાઈડનો ટોટલ વધારે આવે છે 90,000, 5,000, 6,000, 5,000 અને 17,300 એટલે આપણને મળશે 1,23,300. એટલો જ આપણે આ બાજુ રાખવો પડશે 1,23,300. 1,23,300માંથી 75,000 બાદ કરીએ એટલે આપણને મળશે 48,300, બરાબર. જય અને અજયને છે ચૂકવાશે અને વિજયને 50 રૂપિયા લાવશે. આની અસર આપી દઈએ આપણે રોકડ બેંક ખાતામાં, બરાબર. રોકડ બેંક ખાતામાં આપણે આપી દઈએ સૌથી પહેલાં તો વિજય છે એને મૂડી લાવે છે તો ત્યાં ઉધાર બાજુ લખીએ વિજયના મૂડી ખાતે લાવશે
કેટલા રૂપિયા લાવે છે? તો કે 50. બરાબર. અને જમા બાજુ જયના મૂડી ખાતે ચૂકવાશે 8,250 રૂપિયા ચૂકવીશું, અને અજયના મૂડી ખાતે ચૂકવાશે કેટલા? તો કે 48,300. બરાબર. હવે રોકડ અને બેંક ખાતું બંધ કરીએ. તો રોકડ અને બેંક ખાતામાં 48,300 અને 8,250નો ટોટલ કરીએ એટલે આપણને મળે 56,550. બરાબર. એટલો ટોટલ ઉધારનો થાય છે કે નહીં જોઈએ. 17,000+39,550 ટોટલ પણ થાય છે 56,550. અહીંયા આપણું રોકડ ખાતું છે એ ટેલી થઈ જાય છે. બરાબર. આ સાથે આપણે દાખલા નંબર 12 છે એ પૂરો કરીએ છીએ, અને આ સાથે જ આપણું પહેલું ચેપ્ટર એટલે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબો 12 દાખલા સાથે સંપૂર્ણ હવાલા બધા શીખી ગયા, અને આ સાથે આપણે અહીંયા પહેલું ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણું બીજું ચેપ્ટર છે એની શરૂઆત કરીશું. બરાબર.